જિલ્લામાં 6 ઇંચથી વધુ વરસાદ, જિલ્લામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો પારનેરા પારડીના મુખ્ય માર્ગમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે. તો વલસાડ જિલ્લામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાઈ ગયા છે. પારનેરા પારડીના જે મુખ્ય માર્ગો છે તે પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારના જે સ્થાનિકો છે તેઓ અત્યારે પરેશાની ભોગી રહ્યા છે. અત્યારે રસ્તામાં પાણી ભરાઈ ગયું છે. 6 ઇંચ જેટલો વરસાદ વલસાડમાં પડ્યો છે, જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. હવામાન વિભાગે જે રીતે દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, તે જ રીતે વલસાડ જિલ્લામાં મોડી રાત્રે 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેને લીધે વલસાડના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અને જે રીતે આજે દ્રશ્યો જોઈ રહ્યા છે, પારનેરા પાડી વિસ્તારના દ્રશ્યો છે. સામાન્ય રીતે પ્રી મોન્સિન જે કામગીરી થવી જોઈએ, એટલે કે ગટરના ઢાંકણા જે ખોલાવા જોઈએ તે ખોલાયા નથી, તેના જ કારણે આ પાણી ભરાયા છે. જે સવારે જે વરસાદ પડ્યો હતો તેમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ જે રીતે મેઘાએ 2 કલાક વરસાદ તુફાની બેટિંગ કરતા ત્યારબાદ આરામ લીધો છે, અને તેના કારણે હવે અનેક વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા તે ઓસરી ગયા છે. પરંતુ આ જે પારનેરા પાડી વિસ્તાર છે તેમાં હજી પાણી ભરાયા છે, અને જે સ્થાનિક લોકો ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવી રહ્યા છે. એટલે કે અહીંનું જે પ્રશાસન તંત્ર દ્વારા જે અહીંની જે પ્રી મોન્સિન કામગીરી થવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક થઈ નથી, તેના કારણે જે લોકોને હાલાકી પડી હતી. પરંતુ જે રીતે વલસાડ જિલ્લાના જે અનેક વિસ્તારો છે, અને જેમ કે વાપી છે કે પારડી છે, તેમાં પણ સારો વરસાદ નોંધાયો છે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રથમ જે સારો વરસાદ નોંધાતા ધરતીપુત્રોમાં આનંદનો લાગણી જોવા મળી રહી છે, પરંતુ હજી જે 3 દિવસ વરસાદની આગાહી છે તેને લઈને અહીંનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ.